દુબઈ ખાતે યોજાયેલા કરાટે ચેમ્પિયનશિપમાં સુરતની દીકરી જીશા શિહોરાએ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતી દેશ અને સુરતને ગૌરવ અપાવ્યું છે. જીશાના પરિવાર અને શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. દુબઈ ખાતે કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આ ચેમ્પિયનશિપમાં કુલ 600 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધકોમાં સુરતની જીશા વિજયભાઈ સિહોરાએ કુમેટ ફાઇટમાં ગોલ્ડ મેડલ અને કાતા ફાઇટમાં બ્રોન્ઝ મેડલ જીતી દેશ અને સુરતને વિદેશમાં પ્રસિદ્ધિ અપાવી છે અને સંસ્કાર ગુંજ જ્ઞાનપીઠ શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી જીશાએ જણાવ્યું હતું કે તેની કરાટે ક્લાસ બારડોલીમાં હોવાથી તે દરરોજ સુરતથી બારડોલી અપડાઉન કરતી હતી. કરાટેમાં રૂચિ હોવાથી જીશાનો પરિવાર તેનો ઉત્સાહ વધારવામાં હંમેશા આગળ રહ્યો છે. જીશાના કરાટે ક્લાસમાં ફક્ત જીશા જ છોકરી હોવાથી તેણે છોકરાઓ સાથે ટ્રેનિંગ મેળવી છે. દુબઈની ચેમ્પિયનશિપમાં પસંદગી કરવામાં આવતા જીશાએ ખૂબ જ મહેનત કરી હતી. આ અંગે જીશાના શિક્ષિકાએ જણાવ્યું હતું કે જીશાને શાળા તરફથી ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવતું હતું. આજે જ્યારે જીશા વિજયી બની આવી છે ત્યારે તેનો પરિવાર અને શિક્ષક તેમજ સોસાયટીના લોકો પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. ત્યાં 600 પાર્ટિસિપેટ હતા. ત્યાં કેટેગરી પ્રમાણે રમવાનું હતું. તેમાં મારો કાતામાં થર્ડ નંબર ને કુમિતે ફાઇટમાં મારો ફર્સ્ટ નંબર આવ્યો છે. ખૂબ સરસ એક્સપિરિયન્સ રહ્યો છે મારો. વન મંથ સુધી મેં કન્ટિન્યુ પ્રેક્ટિસ કરી. ડેઇલી બારડોલી અપડાઉન કરતી હતી. બારડોલી મારા ક્લાસ છે, ત્યાં હું પ્રેક્ટિસ કરવા માટે જતી હતી. મારા ફેમિલી પણ મારી સાથે ખૂબ સપોર્ટમાં હતા. અમને પાવરફુલ બનાવવા માટે ખૂબ હાર્ડ વર્કિંગ કરાવવામાં આવે છે. ત્યાં ગર્લ્સ સાથે, ત્યાં મારા ક્લાસ પર કોઈ ગર્લ્સ નથી. હું ઓનલી ફોર બોયઝ સાથે પ્રેક્ટિસ કરું. રેસલિંગ અને કરાટેમાં લોકો મોટા ભાગે છોકરાઓને પ્રોત્સાહન આપતા હોય છે, જ્યારે આજના જમાનામાં છોકરીઓએ પણ તમામ ક્ષેત્રોમાં પ્રસિદ્ધિ હાંસલ કરી તેઓ પણ છોકરાઓથી ઓછી નથી એ સાબિત કર્યું છે. આવી જ રીતે સુરતની જીશાએ પણ દેશ અને સુરતને ગૌરવ અપાવ્યું છે.